नमस्ते विद्यार्थी मित्रों, तो फरी पाछो मारी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करूँ छू। तो आपणे गया लेक्चर में ई कम्युनिकेशन ना मुख्य बे प्रकारों विषय माहिती जोई गया था, जेमा ई कॉमर्स अने ई बैंकिंग, जेनी अंदर बे भाग था ईसीएस अने आरटीजीएस। हवे आपणे बाकीना सात भागों विषय माहिती लेवाना छीए। जोईए तो शू कहवा मागे छे अहींया, बधा ज प्रकारों सामान्य छे, परीक्षा में थीअरी में पूछाई शके छे, सवाल जवाब स्वरूपे, एटले खास ध्यान आपवुं। तो अहीं त्रीजो प्रकार छे ई लर्निंग अने वीडियो कॉन्फरन्सिंग। ई लर्निंग अने वीडियो कॉन्फरन्सिंग जोईए तो शुं कहेवा मांगे छे, वर्गखंडमां बेसिया वगर, समय अने स्थळना बंधन वगर, इलेक्ट्रॉनिक माध्यमोनो उपयोग करीने मेळवामां अथवा तो આપવામાં આવતા શિક્ષણને શું કહે છે? ઈ લર્નિંગથી ઓળખવામાં આવે છે। તો વ્યાખ્યા સૌથી સામાન્ય છે, વર્ગખંડમાં બેસ્યા વગર, સમય અને સ્થળના બંધન વગર, ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને આપવામાં આવતું અને મેળવવામાં આવતું શિક્ષણ, જેને શું કહે છે? ઈ લર્નિંગ કહે છે। ઉદાહરણ તરીકે અત્યારે બેસ્ટ ઉદાહરણ એનું આપવું હોય તો યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે જે વિડીયો જોઈ રહ્યા છીએ તે, આ કયું માધ્યમ કહેવાય છે? ઈ લર્નિંગનું માધ્યમ કહેવાય છે। શા માટે? કારણ કે અહીંયા તમે જે વિડીયો નિહાળી રહ્યા છો એ વિડીયો બનાવવામાં પણ કોઈ અલગ સમય આવ્યો છે અને તમે જોઈ પણ કોઈક અલગ સમયે જોઈ રહ્યા છો। તો અહીંયા જો કોઈ પણ સમયનું બંધન નથી કે સ્થળનું બંધન નથી, વર્ગખંડમાં પણ બેસવાનું નથી, માત્ર આપણી પાસે શું હોવું જોઈએ? ઇલેક્ટ્રોનિક સાધનો માધ્યમો હોવા જોઈએ, જેથી આપણે ઈ લર્નિંગ કરી શકીએ છીએ। આ પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ કે ઇન્ટરનેટ લર્નિંગથી ઓળખવામાં આવે છે। તો એ ત્રણ નામ બી છે પાછો, ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ અને ઇન્ટરનેટ લર્નિંગ। કમ્પ્યુટર અથવા તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી શૈક્ષણિક વેબસાઇટ પર મૂકવામાં આવેલા વ્યાખ્યાનો કે વિડીયો જોઈને અભ્યાસક્રમ અનુસાર આ શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે। તો અહીંયા સ્પષ્ટ કહે છે કે ઘણી બધી એવી જુદી જુદી શૈક્ષણિક વેબસાઇટો છે કે જેમાં કમ્પ્યુટરને મોબાઈલ ફોન અને સાથે ઇન્ટરનેટનો ઉપયોગથી આપણે શું કરી શકીએ છીએ? આપણને યોગ્ય લાગે તે પ્રમાણે અભ્યાસ કરી શકીએ છીએ। અત્યારે ઉદાહરણ આપવું હોય તો અન એકેડમી છે, બાયજુસ છે કે જે મુખ્ય વેબસાઇટો છે દેશની અંદર, કે જે શું કરી રહી છે? પોતાની સેવાઓ આપી રહી છે। વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપીને પણ તેનું પરિણામ પણ મેળવી શકે છે। તો આ પણ વર્તમાન સમયની વાત જ છે કે એવી ઘણી બધી પરીક્ષાઓ છે કે જે ઓનલાઈન લેવાઈ રહી છે અને તેનું પરિણામ પણ કેવું અપાઈ રહ્યું છે? ઓનલાઈન અપાઈ રહ્યું છે। ટેલિવિઝન પર પણ આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હોય છે। તો આપણને ખ્યાલ છે કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે જેના માટે વંદે ગુજરાત કરીને ચેનલો ચલાવવામાં આવી રહી છે, કે જેમાં ચોક્કસ ધોરણ પ્રમાણે સમય અને ટાઈમ ટેબલ મુજબ શું કરવામાં આવે છે? વિદ્યાર્થીઓના લેક્ચર મૂકવામાં આવે છે। કોની ઉપર? ટેલિવિઝન એટલે કે ટીવીની ઉપર। તો આના કારણે શું થાય છે? ઈ લર્નિંગ કરી શકાય છે। તો આ પહેલું હતું આપણે ઈ લર્નિંગ। હવે આવે છે વિડીયો કોન્ફરન્સિંગ। જોઈએ તો એની વ્યાખ્યા પણ સામાન્ય છે અને મેં તમને આગળ સમજાવી પણ દીધેલી છે। જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કમ્પ્યુટર અથવા તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને દ્રશ્ય શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રત્યાયન કરે તેને શું કહે છે? વિડીયો કોન્ફરન્સિંગથી ઓળખવામાં આવે છે। તો જે શું કહે છે? જુદા જુદા સ્થળે બેઠેલી બે વ્યક્તિઓ કમ્પ્યુટર મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને દ્રશ્ય અને શ્રાવ્ય એમ બંને પ્રકારનું શું કરી શકે? પ્રત્યાયન કરી શકે, તો શું કહે છે? વિડીયો કોન્ફરન્સિંગ કહેવાય છે। ઉદાહરણ તરીકે કેવું, આપણે આપણા મોબાઈલ ફોનની મદદથી શું કરીએ? વોટ્સઅપ અથવા તો ઇન્સ્ટામાં લાઈવ થઈએ, તો આ શું છે? વિડીયો કોન્ફરન્સ છે, કે જેના આધારે આપણે એકબીજા વ્યક્તિને જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ। અને વર્તમાન સમયની વાત કરીએ તો આપણે ઝૂમ, માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા પણ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ। કોની મદદથી? વિડીયો કોન્ફરન્સિંગની મદદથી। અહીં માહિતી સંચારની પ્રક્રિયા કેવી હોય છે? દ્વિમાર્ગી હોય છે, એટલે કે અહીંયા સાંભળનાર અને બોલનાર બંને એકબીજાના જવાબ આપી પણ શકે છે અને સાંભળી પણ શકે છે। કોની અંદર? વિડીયો કોન્ફરન્સની અંદર। તો આ છે ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ। ત્યાર પછી આવે છે ઈ ટેન્ડરિંગ। જોઈએ તો શું કહે છે?
कोईपण संस्था द्वारा बांधकाम मोटा जथा में खरीद वेचाण के अन्य कोई कार्य के सेवाओं प्राप्त करवा सौथी पहला शुं आपवामां आवशे जाहेरात आपवामां आवशे। ते कामकाज माटे घणी बधी संस्थाओ रस बताविने पोताना भावपत्रक अने शरतो मोकलावे छे अने त्यार बाद जे पेढ़ी के संस्था ने काम करवानो शुं आपवामां आवे परवानो एटले के मंजूरी आपवामां आवे तेने टेन्डरिंग कहे छे। હવે પહેલાં તમને આમ જે ટેન્ડરિંગ છે ટૂંકમાં સમજાવી દઉં શું કહેવા માગે છે। ઉદાહરણ તરીકે સરકાર દ્વારા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે રાજપીપળા સરદાર સરોવર ખાતે, તો એ જે આખી યોજના છે એ બનાવવામાં કોના દ્વારા આવી છે? સરકાર દ્વારા બનાવવામાં આવી છે, પરંતુ હકીકતમાં જોવા જોઈએ तो खाली सरकार द्वारा ए बनावड़ा आयो है। हकीकत में एम जे काम करना व्यक्तिओ के जे कामगिरी थी ये बधी को थी कोई अन्य खानगी कंपनी ने थी, उदाहरण तरीके L&T। तेने स्पष्ट ख्याल आई जाए कि सरकार शू करे छे? कोई मोटो बांधकाम के मोटा जथा में खरीद वेचाण के अन्य कोईपण सेवा ने जोती हो तो ये शू करे? पहला जाहरात करे, शेमा? न्यूज़पेपर में जाहरात करे, एनी वेबसाइट पर जाहरात करे। आ जाहेरातों ने आधार पछी जे लोको काम करवा मागता होय ए लोको शुं करशे? पोताना भाव अने शरतो कोने मोकले छे? जाहेरात करनार एटले के सरकार ने मोकलावे छे। अने त्यारबाद एना आधारे जे भाव अने जे शरत मंजूर थाय एने शुं आपी देवामां आवशे? मंजूरी आपी देवामां आवशे। तो ए बेस्ट उदाहरण छे के सरकार द्वारा पहेला शुं करवामां आव्युं छे? जाहेरात करवामां आव्युं छे। कोना माटे? स्टेच्यू ऑफ यूनिटीनी योजनाने सफळ बनावा माटे। એ યોજનાને ધ્યાનમાં રાખીને L&T જેવી ઘણી બધી કંપનીઓએ શું કર્યું છે? પોતાના ભાવને શરતો આપ્યા છે। કોને? સરકારને। હવે અહીંયા સરકારને બધી સંસ્થાઓ અને કંપનીઓના ભાવ અને શરતો મંજૂર ન હોય તો કોઈ એક કંપનીના ભાવ અને શરતોને મંજૂર થયા, કઈ કંપનીના? L&T કંપનીના, અને જેના આધારે એને શું આપી દેવામાં આવ્યું? મંજૂરી આપી દેવામાં આવી શું કરવા માટે? સમગ્ર કામ કરવા માટે। तो आने शू कहे छे? टेन्डर कहे छे। जयरे आ समग्र प्रक्रिया ऑनलाइन करवामां आवे त्यारे तेने ई टेन्डरिंग थी ओळखवामां आवे छे। तो तमने सामान्य ख्याल आवी गयो हशे के जयरे खूब ज मोटा प्रमाण में कामकाज होय अने ए कामकाज कोई संस्था जाते न करे तो शू करवा मागती होय छे? कोई अन्य व्यक्ति ने सोंपी देवा मागती होय तो आवा संजोगों में जे ते संस्था पासे शू पहेला मंगावशे? भाव अने शरतो मंगावशे अने त्यारबाद एना भाव अने शरतोने आधारे કોઈ એક વ્યક્તિને કે સંસ્થાને શું આપશે? કામ કરવાની મંજૂરી આપશે। ત્યાર પછીનો મુદ્દો છે ઈ ઓક્શન। જોઈએ તો ઈ ઓક્શન શું છે? ઈ ઓક્શન એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી હરાજી। હરાજી આપણને ખબર છે કોને કહેવાય, તો અહીંયા માત્ર ફરક ક્યાં પડે છે કે ઇલેક્ટ્રોનિક સાધનો માધ્યમોની મદદથી કરવામાં આવતી હોય તેવી હરાજીને શું કહે છે? ઈ ઓક્શન કહે છે। આ પ્રક્રિયામાં માલસામાનની હરાજી કરનાર અને માલસામાનને ખરીદનાર આભાસી બજારમાં, આભાસી એટલે કે વાસ્તવિક બજાર નથી, કેવું બજાર છે? આભાસી બજાર છે, અને જેમાં પોતાના ખરીદી અને વેચાણ માટે પોતાના ભાવ અને તાલો આપે છે। આ પ્રકારના ઈ ઓક્શનમાં થતો વ્યાપાર વ્યાપારિક પેઢીથી વ્યાપારિક પેઢી સાથે એટલે કે B2B બિઝનેસ ટુ બિઝનેસ, વ્યાપારિક પેઢીથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર, અને ગ્રાહકથી ગ્રાહક એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર સાથે હોય છે। હરાજી કરનાર પોતાના માલસામાન અથવા સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટેની નિયત કરેલી વેબસાઇટ પર મૂકીએ છે। તો અહીંયા જે વ્યક્તિ પોતાની ચીજ વસ્તુને શું કરવા માગતો હોય? હરાજી કરવા માગતો હોય તે શું કરશે? કોઈ ચોક્કસ વેબસાઇટ પર પોતાની વસ્તુને શું કરશે? પ્રકાશિત કરશે અથવા જાહેરાત કરશે। ઉદાહરણ તરીકે ક્વિકર છે, OLX, તો આ વેબસાઇટો છે કોના માટેની? હરાજી કરવા માટેની। પછી કહે છે કે રસ ધરાવતો એટલે કે જે વ્યક્તિ જે તે વસ્તુ ખરીદવા માગે છે તે વર્ગ નિયત કરેલી સમયમર્યાદામાં પોતાને પોસાતો હોય તેવો ભાવ મોકલાવે છે। કોને? જે વ્યક્તિએ આ માહિતી પ્રકાશિત કરી છે તેને। અને જ્યારે સમયગાળો પૂરો થાય ત્યારે જે વ્યક્તિનો ભાવ કેવો મળ્યો હોય, સૌથી મહત્તમ મળ્યો હોય, એ ભાવે એને વસ્તુ આપી દેવામાં આવશે। તો આ છે ઈ ઓક્શન। તો આપણે સામાન્ય ખ્યાલ આવી ગયો છે કે ઈ ઓક્શન એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનો માધ્યમોની મદદથી કરવામાં આવતી હરાજી।
ત્યાર પછીનો મુદ્દો છે ઈ ફાઇલિંગ. જોઈએ તો શું કહે છે ઈ ફાઇલિંગમાં, કોઈપણ સંસ્થા દ્વારા નિયત કરેલા કોમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈપણ માહિતી મોકલવામાં આવે તેને શું કહે છે ઈ ફાઇલિંગ કહે છે. તો એ તમને પહેલાં સામાન્ય માહિતી આપી દઉં. ફાઇલિંગ આપણને ખબર છે, ઉદાહરણ તરીકે તમારી પાસે તમારા બાળપણના ઘણા બધા ફોટોગ્રાફ્સ પડેલા છે બાળપણના, તો આ તમામ ફોટોગ્રાફ્સ છે એ તમે શું કરશો, ફાઇલિંગ કરીને વ્યવસ્થિત સાચવીને મૂકશો. શા માટે? કારણ કે આપણી નાનપણની યાદ છે કે જેને આપણે શું કરીશું, સાચવીને મૂકીશું. તો એ ફાઇલિંગ કરીને મૂકી દીધા છે કોની અંદર, કબાટ કે જે પણ આપણી પાસે વસ્તુ છે વ્યવસ્થિત સાચવી શકાય તેની અંદર. એની જેમ અહીંયા પણ જો કોઈ ચોક્કસ માહિતી આપણે ભરવાની હોય તો એ માહિતીને કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ કે વેબસાઇટની મદદથી શું કરવામાં આવે છે, અપલોડ કરીને માહિતી મોકલી દેવામાં આવે છે. બીજું જણાવવું હોય, ઉદાહરણ તરીકે તમારા ધોરણ 10ના અને 12ના જે ફોર્મ ભરાયા છે બોર્ડની એક્ઝામ માટેના, તો એ ફોર્મ પણ કેવી રીતે ભરાયા કહેવાય, ઈ ફાઇલિંગ દ્વારા ભરાયા કહેવાય. શા માટે? કારણ કે ગુજરાત સરકાર દ્વારા એના માટે શું કરવામાં આવ્યું છે, એક વેબસાઇટ બહાર પાડવામાં આવી છે અને એ વેબસાઇટની મદદથી તમારી તમામ પ્રકારની માહિતી શું કરી શકાય છે, ડાયરેક્ટ ઓનલાઈન ભરી શકાય છે. આને પણ શું કર્યું કહેવાય, ઈ ફાઇલિંગ કર્યું કહેવાય. ઈ ફાઇલિંગ માટે જે તે વેબસાઇટ પર નોંધણી કરવાની હોય છે તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે, ત્યાં નોંધણી કરાવવી પડશે. નોંધણી થયા બાદ માહિતી મોકલનારનું શું બનશે, ખાતું બનશે અને તેનો ઉપયોગ માહિતી મોકલનાર પાસવર્ડ દ્વારા કરી શકે છે. તો એ સ્પષ્ટ થઈ જાય છે. બીજું એક ઉદાહરણ આપવું હોય તો ગૂગલ ડ્રાઈવ. આ ગૂગલ ડ્રાઈવ છે પણ શું છે, પ્રકારનું ઈ ફાઇલિંગ છે કે જેમાં તમે તમારા મોબાઈલ ફોનમાં રહેલા ફોટોગ્રાફ્સ, વિડીયો, સંગીત એટલે કે ગીતો, આ તમામ માહિતીને ગૂગલ ડ્રાઈવમાં શું કરી શકો છો, સેવ કરી શકો છો. કોની મદદથી? તમે જે ખાતું બનાવ્યું છે તે ખાતાની મદદથી. કોનો ઉપયોગ કરીને? પાસવર્ડનો ઉપયોગ કરીને. બીજું કહે છે કે મહેસૂલ વિભાગ, કરવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓ આવી ઈ ફાઇલિંગની આધુનિક સેવાઓ આપે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. તો અહીં આપણે માત્ર 2-3 ઉદાહરણ આપ્યા છે, મહેસૂલ વિભાગ, કરવેરા વિભાગ, આ સિવાય ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઈ ફાઇલિંગનો ઉપયોગ કરે છે. ઈ ફાઇલિંગ એટલે સામાન્ય ભાષામાં કેવું હોય તો આપણી પાસે એની જે માહિતી છે એને ક્યાં સ્ટોર કરવી, ઓનલાઈન ઇન્ટરનેટ પર સ્ટોર કરવી. પછીનો મુદ્દો આવે છે ઈ બુકિંગ. જોઈએ તો ઈ બુકિંગ કોને કહેવાય, સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા રેલવે કે વિમાન મુસાફરીની ટિકિટ, સિનેમા અથવા કોઈપણ પ્રોગ્રામની ટિકિટનું અગાઉથી શું કરી શકાય, આરક્ષણ કરી શકાય. એટલે કે આપણે જે પણ સેવા મેળવવા માગીએ છીએ એ સેવાને અગાઉથી શું કરી શકાય, મેળવી શકાય. આરક્ષણ કરવું એટલે કે બચાવી લેવું. ઉદાહરણ તરીકે આપણે 2 દિવસ પછી ગામડે જવાનું હોય પરંતુ જો ત્યારે આપણે ટિકિટ લેવા જઈએ તો આપણને જગ્યા ન પણ મળે, પણ જો આજે જ આપણે કેવી રીતે ઓનલાઈન મદદથી આપણે ટિકિટ બુકિંગ કરાવી લઈએ તો શું કર્યું કહેવાય, આરક્ષણ કર્યું કહેવાય. આપણી જગ્યા બચાવી લીધી છે. કોની મદદથી? ઓનલાઈન ઈ બુકિંગની મદદથી. તે પ્રકારની સેવાને શું કહે છે, ઈ બુકિંગ કહે છે. ઈ બુકિંગને ઈ રિઝર્વેશન પણ કહી શકાય છે. ઈ બુકિંગ દ્વારા આરક્ષિત કરેલી ટિકિટ બુકિંગ કરાવનારના ઈમેલમાં અથવા તો મોબાઈલમાં ઈ ટિકિટના સ્વરૂપમાં મોકલી આપવામાં આવે છે. તો આપણે બધી ખબર જ છે આ વાતની કે આપણે જ્યારે પણ કોઈપણ પ્રકારની ટિકિટ લખાવીએ તો એ ટિકિટ અંગેની માહિતી આપણને આપણા મોબાઈલ ફોન નંબર પર કે ઈમેલ દ્વારા શું કરવાનું છે, PDF કે SMS સ્વરૂપે મોકલી આપવામાં આવશે. વપરાશકારને જરૂરિયાત જણાય તો ઈ ટિકિટની કાગળ પર શું લઈ શકે છે, પ્રિન્ટ પણ કઢાવી શકે છે. ઈ બુકિંગ માટે નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કરી શકાય છે. તો ઈ બુકિંગ એ કોની સાથે જોડાયેલું છે, નેટ બેન્કિંગ કે ઈ બેન્કિંગ સાથે જોડાયેલું છે. તો સામાન્ય મુદ્દો છે. ત્યાર પછી આવે છે ઈ સ્ટેમ્પિંગ. તે પણ સામાન્ય જ છે. સ્ટેમ્પ આપણને ખબર છે, આપણે આગળ શબ્દ પણ જોઈ ગયા છે, સ્ટેમ્પ ડ્યુટી. તો આપણે જે પણ કાયદેસર જે કાર્યવાહી કરાવી રહ્યા છે એના માટે સરકારને ચૂકવવો પડતો ચાર્જ એને શું કહે છે, સ્ટેમ્પ ડ્યુટી કહે છે. તો એ જોયું કહે છે, ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર, કોઈપણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા અને કોઈપણ વ્યાપારિક પેઢીનું શું કરવા માટે, રજિસ્ટ્રેશન કરાવવા માટે
सरकार में शू भरव पड़े अपने स्टेम्प ड्यूटी भरवी पड़े तो पहला शू करू पड़त आ स्टेम्प भरवा माटे आपणे जे ते स्थल पर जव पड़त त्या जरूरी कार्यवाही करीने आ स्टेम्प ड्यूटी भरवी पड़ती परंतु सरकार ने बिनवैधानिक स्टेम्प ड्यूटी भरवा माटेनी कम्प्यूटर आधारित खूब सुरक्षित पद्धति ने शू कहे ई स्टेम्पिंग तरीके ओळखाय छे। बिनवैधानिक एटले के कोईपण प्रकार की मुश्किल न थाय ए प्रमाणे कम्प्यूटर पर ऑनलाइन रीते आ स्टेम्प भरी शकाय छे अने सुरक्षित राखी शकाय छे जेने शू कहे छे ई स्टेम्पिंग कहे छे। तो आ ई स्टेम्पिंग नी सेवा तमे जोई छे जो तमे वकील नी ऑफिसे गया हो तो पहला वकीलों द्वारा शू करवामां आवतुं जेपण आपणे उदाहरण तरीके नोटरी कराव्या गया छे तो नोटरी आपणे क्यां करवी पड़े स्टेम्प पेपर पर करावी पड़े। तो आ स्टेम्प पेपर पहला वकीलो छे के जे पोताना चोपड़े नोंध करता परंतु वर्तमान समय की बात करिए तो शू करशे पोताना कम्प्यूटर की मदद थी ऑनलाइन ई स्टेम्पिंग माटेनी जे वेबसाइट छे त्यां शू करे छे जरूरी माहिती भरीने डायरेक्ट आपणे ई स्टेम्प प्रमाणे कागळ अथवा प्रिंट काढी आपे छे। शेना माटे? नोटरी माटे। અને છેલ્લો મુદ્દો છે ઈ ગવર્નન્સ। ગવર્નન્સ એટલે કે જાહેરાત જોઈએ શું કહે છે તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી જે તે યોજનાઓ સેવાઓ અંગેની જાહેરાત માટે ઇલેક્ટ્રોનિક માધ્યમોની મદદથી સરકારી સેવાઓ અને તેની આનુષંગિક માહિતી દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી અને વહેવટી રીતે પારદર્શક સ્વરૂપે આપી શકાય અને મેળવી શકાય તો એના માટે કોણ છે ઈ ગવર્નન્સની સેવા છે। તો આમ इलेक्ट्रॉनिक माध्यमों उपयोग कर इंटरनेट की मदद थी सरकारी सेवाओं और तेने आनुषंगिक सेवाओं ऑनलाइन पूरी पाड़वानी समग्र प्रक्रिया ने शू कहे ई गवर्नंस कहे। उदाहरण तरीके पहला समय में हूँ कि सरकार जे योजनाओं के जेप स्कीम बहार पड़े एना लांबो समय जो को कारण जाहरातों ने कारण पर हमें ऑनलाइन बधु कामकाज थी जाने कारण सरकार द्वारा शुक्र में पतानी जो वेबसाइटों एना पर चोक्कस जाहेरातो मूकी देवामां आवे छे। तो आज जाहेरातो सरकारी सेवाओं अने आनुषंगिक जे पण सेवाओ आपवामां आवी रही छे कोनी मदद थी वेबसाइटो एप्लिकेशनोनी मदद थी। तो आ सेवाने कई सेवा कहे छे ई गवर्नन्सनी सेवा कहे छे। तो आज आपणे टोटल 7 प्रकारो विशे माहिती जोई गया जेमां कया कया हता ई लर्निंग विडियो कॉन्फरन्सिंग ई टेन्डरिंग ई ऑक्शन ई फाइलिंग ई बुकिंग ई स्टेम्पिंग अने ई गवर्नन्स। तो टोटल 9 प्रकार छे। तो आज एटलुं ज काले ई टेन्डर अने ई गवर्नन्स ना नमूना विषे माहिती लईशुं। बीजी एक वात के अहींया आपणे आ चेप्टरमां अहींया सुधी जेटलुं भण्या छीए ई कम्युनिकेशनना प्रकार सुधी एटली माहिती महत्वनी छे। हवे पाछळ मात्र नमूना बाकी छे ई टेन्डरना ई गवर्नन्सना तो ए परीक्षा मोटा भागे पूछाता नथी परंतु आपणे તેમ છતાં પણ એક વખત એની યોગ્ય માહિતી લઈ લેવાની છે। થેન્ક યુ।